સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા. સાબરકાંઠા જિલ્લાના તલોદના સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ પુનસરી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે દીપ પ્રાગટ્ય કરી મેડિકલ સારવાર કેમ્પ ખુલ્લો મૂક્યો હતો. આ મેડિકલ કેમ્પમાં વિવિધ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોએ હાજર રહી સારવાર આપી હતી. આ પ્રસંગે મંત્રીએ ગામના અગ્રણી અને પૂર્વ સરપંચ નરેન્દ્રભાઈ પટેલના વખાણ કરતા જણાવ્યું હતું કે તેમના અને તેમના મિત્રોના સહયોગથી ચાલતા આ ચેરિટેબલ ટ્રસ્ટ થકી અનેક લોકોને ભોજન તેમ સારવાર મળી રહે છે, જે ખરેખર સરાહનીય બાબત છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બાળકના જન્મથી લઈ શિક્ષણ, આરોગ્ય તેમજ તેની રોજગારી અને વૃદ્ધાવસ્થા સુધીની ચિંતા કરી છે, જે થકી આજે ગુજરાતમાં 3 કરોડથી વધુ લોકો મફત અનાજ આપવા આવી રહ્યા છે. વડાપ્રધાન દ્વારા મહિલાઓ માટે પણ 200 જેટલી યોજનાઓ અમલી બનાવી છે. સ્વચ્છ ભારત મિશન થકી આરોગ્ય જાળવણી બાબતે લોકોનું ધ્યાન દોર્યું છે. આ પ્રસંગે તલોદ પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે અપીલ કરી હતી. મંત્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા મેડિકલ કેમ્પનું નિરીક્ષણ કરી ગામમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી લીધી હતી. આ મેડિકલ કેમ્પની સાથે પશુ સારવાર કેમ્પ, સગર્ભા માતાઓને સુખડી વિતરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ ચેરપર્સન રેખાબા ઝાલા, અગ્રણી સિદ્ધાર્થભાઈ પટેલ, સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો, ગામના પૂર્વ સરપંચ અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલ, ડોક્ટરો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા.